જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ગયા ચેપ્ટરમાં આપણે પાઠ એક પૂરો કર્યો હતો, હવે પાઠ બેની શરૂઆત કરીએ. તો હું અને મારું કુટુંબ. કુટુંબ એટલે પરિવાર. કુટુંબ વિશેના ચિત્રો સમજીએ. તો સૌ પ્રથમ શેનું ચિત્ર આપેલું છે? દાદાનું. શેનું ચિત્ર આપેલું છે? દાદાનું. એ આપણા ઘરના સૌથી મોટા વડીલ કહેવાય. દાદાની વાત માનવી જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ. ચલો બાજુનું ચિત્ર જુઓ. શેનું ચિત્ર આપેલું છે? દાદીનું. શેનું ચિત્ર આપેલું છે? દાદીનું. દાદીનું પણ કામ કરવું જોઈએ. દાદીની વાત પણ માનવી જોઈએ. માનવી જોઈએ ને? ચલો નીચેનું ચિત્ર જોઈએ. પપ્પાનું ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર આપેલું છે? પપ્પાનું. પપ્પા નાનો મોટો ધંધો કરે છે અને ઓફિસે જાય છે અને આપણા કુટુંબ માટે કમાઈને લાવે છે. પપ્પાને માથે મોટી જવાબદારી હોય છે. ચલો બાજુનું ચિત્ર આપેલું છે મમ્મીનું. તો મમ્મીને માતા પણ કહેવાય. મમ્મી આપણા ઘરનું કામ કરે છે, ઘરકામ કરીને આપણને સાચવે છે, સમયસર જમાડે છે, શાળાએ મોકલે છે, આને મમ્મી કહેવાય. ચલો બાજુનું ચિત્ર જુઓ. કાકાનું ચિત્ર આપેલું છે અને કાકીનું ચિત્ર આપેલું છે. કાકા કાકી તમને ખૂબ જ લાડ લડાવે છે. લાડ લડાવે છે ને, સારી સારી વસ્તુ પણ લાવી આપે છે. ચલો નીચેનું ચિત્ર જુઓ. નાના ભાઈ બહેન આપેલા છે. તો બાળકો, ભાઈ બહેન એટલે તમારી પાસે ઊભેલો એક સહારો છે. તમારું બધું જ ધ્યાન રાખે છે, જેમ કે ગૃહકાર્ય કરવાનું, રમવા લઈ જવાનું, ફરવા લઈ જવાનું, આ બધી તમારી જવાબદારી રાખે છે. ભાઈ બહેન કહેવાય. મમ્મી પપ્પાના નીચે ચિત્રો આપેલા છે એ ભાઈ બહેનના આપેલા છે, એના વિશે મેં સમજાવ્યું. અહીંયા કાકા કાકીના ચિત્રો આપેલા છે. નીચે કાકા કાકાના પિતરાય ભાઈ બહેનના ચિત્રો પણ મેં સમજાવ્યા અને મી લખ્યું છે. તો એ આપણે તમે પોતે કહેવાય. મી એટલે પોતે. આ રીતે કુટુંબના ચિત્રો આપણે સમજી ગયા. સમજ પડી ને? તો તમારા કુટુંબમાં બધા હરીમરીને રહે છે. રહે છે કે નહીં? તો આ કુટુંબ વિશે કહેવાય. શું કહેવાય? કુટુંબ. હવે આ ચિત્રો પરથી આપણે આગળ અભ્યાસની શરૂઆત કરીએ. પ્રશ્ન એક. નીચેના પ્રશ્નોના જવાબ એક એક શબ્દમાં લખો. એક. તમારું નામ શું છે? એ તમારે જાતે લખવાનું છે. જે તમારું નામ હોય એ તમારે લખવાનું. ચલો બે નંબર. તમારા પપ્પાનું નામ શું છે? તમારા પપ્પાનું નામ તમારે લખવાનું રહેશે. ત્રણ. તમારી મમ્મીનું નામ શું છે? મમ્મીનું નામ લખવાનું. ચાર. તમારી અટક કઈ છે? જેમ કે પટેલ, તો પટેલ લખવાનું. જે કંઈ અટક હોય એ તમારે જાતે લખવાની છે. પાંચ નંબર. તમે કયા જિલ્લામાં રહો છો? તમે કયા જિલ્લામાં રહો છો એ તમારે જાતે લખવાનું. ના આવડતું હોય તો મમ્મી પપ્પાને પૂછીને પણ લખવાનું. છ નંબર. તમે કયા વિસ્તારમાં રહો છો? જેમ જિલ્લામાં રહો છો એ પ્રમાણે લખી, એ પ્રમાણે કયા વિસ્તારમાં રહો છો, તો તમારે જે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તારનું નામ લખવાનું. સાત નંબર. તમે કયા સોસાયટીમાં રહો છો? તમારી સોસાયટીનું નામ લખવાનું. આઠ નંબર. તમારા વતનનું નામ શું છે? એ પણ તમારે જાતે લખવાનું. નવ નંબર. તમે કયા ધોરણમાં ભણો છો? તો કયા ધોરણમાં ભણો છો હાલ? તો બીજા ધોરણમાં. તો તમારે જવાબમાં બીજું ધોરણ લખવાનું. ચલો યુનિટ અગિયાર જોઈએ. નવ નંબર જોયા પછી દસ નંબર. તમે કઈ શાળામાં અભ્યાસ કરો છો?
તો તમારે જે શાળાનું નામ હોય, કઈ શાળામાં અભ્યાસ કરો છો, તો એમ શાળાનું નામ લખવાનું. 11 નંબર, તમારી ઉંમર કેટલા વર્ષની છે, તો તમારે ઉંમર લખવાની છે. 12, તમને શેનો ખૂબ શોખ છે, વાંચવાનો શોખ હોય તો વાંચવાનો, લખવાનો, આ રીતે તમારે જે શોખ હોય એ તમારે જાતે લખવાનો છે. 13 નંબર, તમારે કેટલા સગા ભાઈ છે, તમારે જો સગા ભાઈ હોય તો લખવાનું, ના હોય તો તમારે સામાન્ય ખાલી લીટી જ કરવાની. 14 નંબર, તમારી કેટલી સગી બહેન છે, તમારી જે સગી બહેન હોય તો લખવાનું, જો સગી બહેન ના હોય તો ખાલી લીટી કરવાની. જો લીટી ના કરો અને ખાલી જવાબ ખાલી નહીં લખો તો પણ ચાલશે, હોય તો તમારે લખવાનું. 15 નંબર, તમારા પપ્પા શું ધંધો કરે છે, જો ધંધો કરતા હોય તો ધંધાનું નામ લખવાનું, અને ઓફિસે જતા હોય તો ઓફિસ લખવાનું. 16 નંબર, તમારા ભાઈના તમે શું સગા થાવ છો, તો તમારે જવાબ જાતે લખવાનું રહેશે. 17 નંબર, તમારી બહેનના તમે શું સગા થાવ છો, એ પણ તમારે જાતે લખવાનું છે. 18 નંબર, તમારા કુટુંબમાં સૌથી મોટું કોણ છે. 19 નંબર, તમારા કુટુંબમાં સૌથી નાનું કોણ છે, એ પણ તમારે જાતે જ જવાબ લખવાનો. હવે પ્રશ્ન 2 સમજીએ. પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યાઓ પૂરો, યુનિટ 12. 1, દાદા દાદી, પપ્પા મમ્મી, ભાઈ બહેન બધા સાથે રહે તેને ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય? કુટુંબ. જવાબમાં શું આવશે? કુટુંબ. દાદા દાદી, પપ્પા મમ્મી, ભાઈ બહેન બધા સાથે રહે તેને કુટુંબ કહેવાય. જવાબમાં આવશે કુટુંબ. ચલો 2 નંબરની ખાલી જગ્યા જોઈએ. કુટુંબમાં બધા એકબીજાને ખાલી જગ્યા કરવી જોઈએ, તો શું કરવી જોઈએ? મદદ. જવાબમાં શું આવશે? મદદ. 3, પપ્પાના બાપુજીને ખાલી જગ્યા કહેવાય. શું કહે છે અહીંયા? પપ્પાના બાપુજી. પપ્પાના બાપુજી એટલે, બાપુજી એટલે પપ્પા, તો પપ્પાના પપ્પાને દાદા કહેવાય. જવાબમાં શું આવશે? દાદા. 4 નંબર, પપ્પાના માતાને ખાલી જગ્યા કહેવાય. જવાબમાં શું આવશે? દાદી. પપ્પાના માતાને, એટલે માતા એટલે મમ્મી, તો પપ્પાની મમ્મીને ખાલી જગ્યા કહેવાય. જવાબમાં આવશે દાદી કહેવાય. ચલો 5 નંબર, મમ્મીના બાપુજીને ખાલી જગ્યા કહેવાય. મમ્મીના બાપુજી, બાપુજી એટલે પપ્પા, મમ્મીના પપ્પાને નાના કહેવાય. શું થાય તમારે? નાના. 6 નંબર, મમ્મીના માતાને ખાલી જગ્યા કહેવાય. મમ્મીના માતા એટલે મમ્મીની મમ્મી, તો શું થાય તમારે? નાની થાય. શું થાય? નાની. મમ્મીના માતાને નાની કહેવાય. સમજ પડી ને વિદ્યાર્થી મિત્રો? ચલો 7 નંબર, મમ્મીની બહેનને ખાલી જગ્યા કહેવાય. શું થાય? મમ્મીની બહેન તમારે તો માસી, તો જવાબમાં શું આવશે? માસી. મમ્મીની બહેનને માસી કહેવાય. ચલો 8 નંબરની ખાલી જગ્યા જોઈએ. પપ્પાની બહેનને ખાલી જગ્યા કહેવાય. પપ્પાની બેન તમારે શું થાય? ફોઈ. શું થાય? તો જવાબમાં શું આવશે? ફોઈ. પપ્પાની બહેનને ફોઈ કહેવાય. ચલો 9 નંબર, પપ્પાના બનેવીને ખાલી જગ્યા કહેવાય. શું થાય તમારે? ફૂવા થાય. પપ્પાના બનેવી તમારે શું થાય? ફૂવા. એ રીતે જોઈએ 10 નંબર, ખાલી જગ્યાના બનેવીને માસા કહેવાય. તો જવાબમાં શું આવશે? મમ્મી. મમ્મીના બનેવીને માસા કહેવાય. ચલો 11 નંબર, પપ્પાના ભાઈને ખાલી જગ્યા કહેવાય. જવાબ શું આવશે? કાકા.
પપ્પાના ભાઈને કાકા કહેવાય. શું થાય તમારે? કાકા. ચલો 12 નંબર, મમ્મીના ભાઈને ખાલી જગ્યા કહેવાય. શું થાય? મામા. મમ્મીના ભાઈ તમારે શું થાય? મામા. ચલો 13 નંબર, મમ્મીની ભાભીને ખાલી જગ્યા કહેવાય. તો જવાબમાં શું આવશે? મામી. મમ્મીની ભાભીને મામી કહેવાય. ચલો 14 નંબર, દાદા દાદી રોજ સવારે ખાલી જગ્યામાં દર્શન કરવા જાય છે. જવાબમાં શું આવશે? મંદિર. ચલો ફરી સમજીએ, દાદા દાદી રોજ સવારે મંદિરમાં દર્શન કરવા જાય છે. જવાબમાં શું આવશે? મંદિર. ચલો 15 નંબર, ઘરમાં રસોઈ ખાલી જગ્યા બનાવે છે. તો ઘરમાં રસોઈ કોણ બનાવે છે? મમ્મી. તો જવાબમાં શું આવશે? મમ્મી. ઘરમાં રસોઈ મમ્મી બનાવે છે. ચલો આગળ ખાલી જગ્યા જોઈએ. 16 નંબર, રોજ સવારે ખાલી જગ્યા ઓફિસે જાય છે. મેં ચિત્રમાં અગાઉ સમજાવ્યું. તો જવાબમાં શું આવશે? પપ્પા. રોજ સવારે પપ્પા ઓફિસે જાય છે. ચલો 17 નંબર, કાકાના દીકરા આપણા ખાલી જગ્યા ભાઈ કહેવાય. તો જવાબમાં શું આવશે? પિતરાઈ. મેં અગાઉ ચિત્રમાં પણ તમને સમજાવ્યું, કાકાના દીકરા આપણા પિતરાઈ ભાઈ કહેવાય. ચલો 18 નંબર, સવારે ઉઠીને વડીલોને ખાલી જગ્યા કરવા જોઈએ. જવાબમાં શું આવશે? વંદન. મેં અગાઉ પાઠમાં, પહેલા પાઠમાં આપણે શીખી ગયા છીએ, સવારે ઉઠીને વડીલોને વંદન કરવા જોઈએ એટલે પગે લાગવું જોઈએ. જવાબમાં શું આવશે? વંદન. 19 નંબર, કુટુંબમાં બધાએ ખાલી જગ્યા રહેવું જોઈએ. જવાબમાં શું આવશે? સંપથિ. એટલે હળીમળીને કુટુંબમાં બધાએ સંપથિ રહેવું જોઈએ. ચલો 20 નંબર, દાદી પૂજા માટે માળી પાસેથી ખાલી જગ્યા લે છે. તો ફૂલો. દાદી પૂજા માટે મારી પાસેથી શું લે છે? તો ફૂલો. જવાબમાં શું આવશે? ફૂલો.